તલવાણા ગામમાં દેશી અને અંગ્રેજી દારૂના વેચાણ પર પોલીસ રોક લગાવે તે બાબતે કોડાઈ પોલીસ સ્ટેશનના પીઆઈને ગામના યુવાનોએ આવેદન પત્ર આપ્યું। મારા ગામનું નામ તલવાણા છે, હું તલવાણાનો રહેવાસી છું। અમે બધા આજે અમે જે દિવસે ને દિવસે દારૂનું દૂષણ વધી રહ્યું છે તો એટલા માટે અમે આવેદન પત્ર આપ્યું છે કોડાઈ પોલીસ સ્ટેશનમાં, અને જે દૂષણ વધી રહ્યું છે એના વિરુદ્ધ પગલાં લેવા માટે અમે કોડાઈ પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે, અને કોડાઈ પોલીસ પ્રશાસન તરફથી અમને સંતોષકારક જવાબ મળેલ છે અને થોડા જ દિવસોની અંદર કાર્યવાહી કરવામાં આવશે એવી અમને ખાતરી આપેલ છે કોડાઈ પોલીસ સ્ટેશન વતીથી। મારું નામ જાડેજા મહિપાલસિંહ હરીશી છે અને અમારા ગામના 50 થી 60 યુવાનો આજે અમારી સાથે જોડાયા હતા, એમાં અમારા વડીલોનો અને ગ્રામજનોનો ખૂબ સાથ સહકાર રહ્યો હતો। જો આજુબાજુના ગામોના વાત કરીએ તો બધી જ જગ્યાએ દારૂનો દૂષણ તો તમને ખ્યાલ જ છે કે બધી જગ્યાએ વધ્યો જ છે, પણ અમારા ગામમાં પણ ખૂબ જ વધ્યો હોવાથી અમારા ડૉક્ટર યુવરાજસિંહને એવી એક વાત યાદ આવી કે ભાઈ આવું આપણા સમાજમાં ન હોવું જોઈએ, તેથી અમે આજે આવેદન પત્ર આપ્યું છે। દેશી અને વિદેશી બંને દારૂનું વેચાણ ફૂલ્યું ફાલ્યું છે ખૂબ જ, ના પોલીસ પ્રશાસન રેડ નાખી જ રહી છે, પણ અંદરખાને જે થઈ રહ્યું છે એના માટે અમે યુવા ટીમ અને ગ્રામજનોએ પોલીસ પ્રશાસનને કીધું છે કે ભાઈ ક્યાં પણ અમારી જરૂર પડે તો અમે તમારી સાથે છીએ અને કાર્યવાહી કરો એવી અમારી અપીલ છે। દેશી દારૂની ભઠ્ઠીઓ ખૂબ જ મોટા પ્રમાણમાં ધમધમી રહી છે અને વિદેશી દારૂઓનો પણ ખૂબ જ મોટો વેપાર થઈ રહ્યો છે અમારા એરિયાની અંદર। જો આમાં પોલીસની પણ મીઠી નજર હોય તો પોલીસ તંત્રને પણ અમે જાણ કરી છે, અને જો આગામી સમયમાં કાર્યવાહી નહીં કરવામાં આવે તો અમે એસપી ઓફિસ આઈજી ઓફિસ સુધી જવા પણ તૈયાર છીએ। દારૂ બધા વ્યસન, ટૂંકમાં વ્યસન છે એ જનતા માટે ખૂબ જ નુકસાનકારક જ છે, અને જનતાને આ બધી વસ્તુથી અંદરથી આર્થિક રીતે પણ નુકસાન પહોંચાડે છે, જે ખરેખર બંધ થવો જોઈએ। આ દારૂનું દૂષણ હોય કે કોઈ પણ વ્યસન હોય જે શરીરને તો નુકસાન કરે છે, પરંતુ સાથે સાથે આર્થિક રીતે પણ સમાજ તથા પરિવારને ખૂબ જ મોટું નુકસાન પહોંચાડે છે, જેની અસર થોડા સમય બાદ દેખાય છે પણ નુકસાન તો કરે જ છે। મારું નામ જાડિયા ધર્મેન્દ્રસિંહ ભવાનસિંહ છે। કાલે રાતે અમે આખું સમાજ અમારું દરબારગઢ આખું ભેગું કર્યું હતું, એમાં બધા અગ્રણીઓ અમારા તાલુકા પ્રમુખ વિક્રમસિંહ જાડેજા, સરપંચશ્રી બધાને બોલાવ્યા હતા, અને બધા અમારી વાતથી સહેમત છે કે આ બધું વસ્તુ ખોટી થઈ રહી છે, તો એમનો પણ સાથ સરકાર અમને પૂરેપૂરો છે। આવેદન પત્રમાં એ રજૂઆત કરી છે અમે લોકોએ કે આ દારૂનું જે વેચાણ ને પીવાવાળા જે વધે છે એને અટકાવવા માટે અમે પોલીસની હેલ્પ માંગી છે। યુવાધન વધારે પીવે છે અને મોટી જે વ્યક્તિઓ છે એમનો પણ વધારે જ પડતો દારૂ પીવાય છે, વધારે તો દારૂ દેશી વધારે પીવાય છે ગામમાં, અને ગામમાં વધારે પડતીઓ ભઠ્ઠીઓ પણ છે ગામમાં, અને બધા જ સમાજમાં દારૂ વધારે પીવાય છે। અમે જો અહીંયા આગળ અમારું કાર્ય સફળ નહીં થાય તો અમે આગળ એસપી સુધી પણ જઈ શકશું। અમારું પ્લાનિંગ એ જ છે કે બસ ગામમાં હરેક વ્યક્તિ વ્યસનમુક્ત થઈ જાય, એ જ અમારું ટાર્ગેટ છે। મારું નામ ડૉક્ટર જાડેજા યુવરાજ, અને મારી મારા ગ્રામજનોને ખાલી એક જ અપીલ છે કે આપણું ગામ છે તો આપણે એને સુધારવાની આપણી જ જવાબદારી છે, અને દારૂ એક એવું વ્યસન છે કે જેનાથી સમાજ અંદરથી ને અંદરથી ખોખલું થઈ જાય છે, એટલે મારી ગ્રામજનોને અને અન્ય વડીલોને એવી જ અપીલ છે કે તો આપણે વ્યસન મુક્ત ગામ કરી નાખીએ છીએ। સરપંચ ગનુભાને બી અમે આ રીતે રજૂઆત કરી છે કે તમે અમે આ કામગીરી કરીએ છીએ વ્યસન મુક્તિ દારૂ મુક્તિ માટે, તો તમે અમારો ફૂલ સાથ સરકાર આપજો, અને મેન ગણીને અમે અહીંયા પોલીસવાળાને ફરિયાદ કરી તો પોલીસવાળા એવું કહે છે કે ભલામણ વધારે પડતી થાય છે, તો અમે અમારા જે અગ્રણીઓ છે એમને પણ કહી દીધું કે આજ પછી કોઈ બી ભલામણ પોલીસ તંત્રને કે કંઈ બી થવી ના જોઈએ। ચોક્કસ જો આનું રિઝલ્ટ અમને જેમ બને એમ સારું મળશે તો અમે 100% જે પોલીસ તંત્ર અને ગ્રામના વડીલોનું અને જે અમારી સમિતિ છે યુવાઓની એ બધાનું અમે સન્માન કરશું। જો આનું પરિણામ નહીં આવે તો અમે સ્ટેટ લેવલ સુધી પણ જઈ શકીએ જાશું, પણ આનું પરિણામ અમે મેળવીને જ રહેશું। અરબી ફ્લોની જો વાત કરું તો
खाली मारा गामनो प्रश्न नथी, परंतु आखा मांडवी तालुकानो प्रश्न छे। जे अरबी फ्लोनो धंधो छे ई खूब ज फूल्यो फाल्यो छे। जे अत्यारे गमे ते दुकान पर जाइए आपणे कोल्ड ड्रिंक्सनी, त्यां अरबी फ्लो तमने सरळताथी मळी जाय छे, जे युवाधनने खूब ज नुकसान करी रह्युं छे, जे एक आर्थिक रीते पण नुकसान पहोंचाडवानुं काम आ अरबी फ्लो द्वारा थई रह्युं छे। जो मेन तो आल्कोहोल शरीर ने केवी रीते नुकसान करे ई कहूँ। जो आपड़ा शरीर में लीवर होय छे एनुं काम होय छे कि आपड़ा लोही होय एने फिल्टर करवानुं, શરીરનો ફિલ્ટર છે એ લીવર છે। આલ્કોહોલ શું કરે છે, આલ્કોહોલ લીવર ઉપર ફેટી સ્વરૂપે એટલે ચરબી સ્વરૂપે જમા થાય છે, એટલે પછી ફેટી લીવર નામનો રોગ થાય છે, ફેટી લીવર ગ્રેડ વન ગ્રેડ ટુ નામનો રોગ થાય છે। અને ધીરે ધીરે જો માણસ તેનું સરેરાશ વપરાશ ચાલુ રાખે તો લીવર ફેલિયરની શક્યતા બની શકે છે। એટલે હર્બી ફ્લો હોય કે ગમે બી કોઈ પણ આલ્કોહોલને લગતી કાંઈ બી વસ્તુ હોય એ આપણે કન્ઝપ્શન કરતું એને અટકાવવું જોઈએ। બધા યુવાઓ અને ગ્રામજનોને એક જ અપીલ છે કે આ વ્યસન આપણા માટે સમાજ માટે સામાજિક રીતે કે આર્થિક રીતે બંને રીતે નુકસાનકારક જ છે। તો આપણે આપણા સમાજને બચાવીએ અને ગામને પણ બચાવીએ। આ દારૂ મુક્તિની દવા મારું ખુદનું મેડિકલ સ્ટોર છે કોળેપુલ શ્રી મોમાઈ કૃપા મેડિકલ। જો એનો સરેરાશ આપણે કોર્સ જોવા જઈએ તો 5,500 થી 6,000 રૂપિયાનો કોર્સ થાય છે। પણ હું જો દા વ્યસન મુક્ત મારું ગામ થતું હોય તો મારા ગામના દરેક વ્યક્તિને જેને આ દવાની જરૂર છે હું હોલસેલ રેટમાં આપવા માટે તૈયાર છું, મારું એક પણ રૂપિયાનું કમિશન રાખ્યા વગર। ESG EV સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ, ઇલેક્ટ્રિક ચલાવો, LED TV લઈ જાઓ, અમારા માનીતા ગ્રાહક માટે લઈને આવી રહ્યા છીએ। ખરીદી ઇલેક્ટ્રિક રાઇડ અને કોસ્બાઇક ઝિપ લોડર પર LED TV ફ્રી। ખરીદો ઇલેક્ટ્રિક રાઇડ અને કોસ્બાઇક ઝિપ લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે। અમારી પાસે બીજી કંપની કોસ્બાઇક યાન બેટરી રન આર લો સ્પીડ અને હાઈ સ્પીડ પર આકર્ષક ઓફર ચાલુ છે। લો સ્પીડ તથા હાઈ સ્પીડ મોડલ ઉપર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવી છે। એડ્રેસ માંડવી ભુજોગ ટ્રોય પાસે 9099375585 ભુજ, જયનગર બસ સ્ટોપ પાછળ 9099375584, મુંદ્રા બારોઈ રોડ 9099375583, ગાંધીધામ સેક્ટર 1 વિક્રમ ગ્લાસની બાજુમાં 9099375582।